दर्शक मित्रों, आप जोई रहा छो भावनगर मीडिया कामरेज सूरत। आज 12मा धोरणनो गुजरातनो परिणाम जे जाहेर थयो तेनी अंदर कामरेजना श्री हर्षराव वैदिक परेशभाई श्री हरि ट्यूशन क्लासीसनी अंदर पोते ट्यूशन पण रहेल रह्या हता, जेना पर्सेंटेज छे 91.28। तपोवन ग्रुप ऑफ स्कूल वराछरोड सूरत खाते ए ग्रेड मळेलो छे। तो आवो थोड़ी माहिती लईए श्री वैदिक हर्षोरा पास। भाई तमारुं नाम जणावो। मारुं नाम हर्षोरा वैदिक नरेशभाई छे। हूँ धोरण 12मा श्री हरि ट्यूशन क्लासीसमां अभ्यास करूँ छूँ अने साथे तपोवन ग्रुप ऑफ स्कूलमां पण अभ्यास करूँ छूँ। કેટલા વખતથી આ ટ્યુશન ક્લાસની અંદર તમે? 4 વર્ષથી આ ટ્યુશન ક્લાસીસમાં અભ્યાસ કરું છું। આજે જે પરિણામ આવ્યું તમારું, તો સ્કૂલ તરફથી કોઈ જાતનું પ્રસન્ન મળ્યું છે? સ્કૂલ તરફથી અમને ત્યાં બોલાવવામાં આવ્યા હતા અને A1 ગ્રેડ બધા બાળકો સાથે એક ગ્રુપ ફોટો લીધો અને બધાને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું। આપના પર્સન્ટેજ બતાવો। મારા પર્સન્ટેજ આવ્યા છે 91.28। ટ્યુશન ક્લાસીસના શિક્ષકનું નામ બતાવો મેન। મારા ટ્યુશન ક્લાસીસના મેઇન શિક્ષકનું નામ મેહુલભાઈ પી હિરપરા છે। ટ્યુશન ક્લાસીસની અંદર કેમ જરૂર પડી તમને આવવાની અંદર? ટ્યુશન ક્લાસીસની જરૂર પડી કારણ કે ટ્યુશન ક્લાસીસમાં જો બીજી વખત રિવિઝન થાય તો આપણા શિક્ષણનો પાયો મજબૂત થાય, રિવિઝન થતું રહે આપણને, એટલે સારી એવી માર્ગદર્શિકા મળે અને છેલ્લે બોર્ડ વખતે બહુ અઘરું ન પડે, એટલે ટ્યુશન ક્લાસીસની મદદ લેવી પડે। આના પછી આગળ વધવાનો તમારો પ્રયાસ કયો છે? મારે આગળ વધીને BCom MCom કરીને એક શિક્ષક બનવું છે। શિક્ષકો કેટલું ધ્યાન આપે છે સ્કૂલની અંદર ને ટ્યુશન ક્લાસીસની અંદર? શિક્ષકો ટ્યુશન અને સ્કૂલની અંદર પૂરતું બાળકો ઉપર ધ્યાન આપે છે। સ્કૂલમાં અમારે 4-4 રાઉન્ડ લેવાના, ટ્યુશનની અંદર પરીક્ષાઓનું આયોજન થાય, જેને લીધે બાળકોનો પાયો મજબૂત બને છે અને છેલ્લે બોર્ડ વખતે એ જ બાળકોને ઉપયોગી બને છે। કદાચ ગુજરાત સરકાર દ્વારા ઓનલાઈન શિક્ષણ મેળવવાનું થાય તો શું કહેવા માંગો છો? કદાચ જો ગુજરાત સરકાર દ્વારા ઓનલાઈન શિક્ષણ મેળવવાનું થાય તો પણ અમે સારી રીતે અભ્યાસ કરીને, હવે તો નક્કી કરી શકીએ કે સારી રીતે અમે અભ્યાસ કરીને સારામાં સારા ગુણ મેળવી શકીએ, એટલે ઓનલાઈન અભ્યાસમાં અમારે કોઈ પણ તકલીફ ઊભી થાય નહીં। પપ્પા મમ્મીનું શું કહેવાનું છે? પપ્પા મમ્મીનું કહેવું છે કે આપ જે ધોરણ 12મા અમે ગુણ મેળવ્યા તે ખૂબ જ સારા, જે મહેનત કરી હતી એ પ્રમાણે ગુણ આવ્યા છે, એટલે એના તરફથી પણ સારું એવું પ્રોત્સાહન મળ્યું છે। બીજા વિદ્યાર્થીઓને શું સલાહ આપવા માંગો છો તમારા રિઝલ્ટના હિસાબે? બીજા વિદ્યાર્થીઓને એટલું જ કહેવા માગું છું કે જો તમે સતત ને સતત મહેનત કરતા રહેશો, તમારો ગોલ ઊંચો રાખો, તમને કદાચ નિષ્ફળ થાવ ને તો પણ વાંધો નહીં, પણ હાર ન માનતા, જો તમારી મહેનત તમે શરૂ રાખશો ને તો એક દિવસ ચોક્કસ સફળ થઈ શકશો, એટલે ખોટી હાર માનીને બેસી જવું નહીં અને આપણી મહેનત ચાલુ રાખવી। આ જ રીતે આગળ વધતા રહ્યો તેવી આશા સાથે જય હિન્દ, જય ભારત, થેન્ક યુ વેરી મચ। બેન તમારું નામ જણાવો। હર્ષોરા જાગૃતિબેન નરેશકુમાર। કેટલા વર્ષનો દીકરો થયો તમારો? 16મા વર્ષમાં બેઠો। અચ્છા, આગળ ભણવા માંગશો? હા। કેવું લાગે છે તમને દીકરો ફર્સ્ટ ક્લાસ લાવેલો છે તો? બહુ સરસ લાગે છે। શિક્ષકો ટીચરો કેવા મળેલા છે એમને? બહુ સારા મળેલા છે એને। આર્થિક પરિસ્થિતિ કદાચ તમારી નબળી હોય તો શું કરશો ભણાવવા માટે? તો એ ખામી નહીં આવવા દે ભણવામાં, એને ભણાવશું, જ્યાં સુધી અમારી મહેનત થશે ત્યાં સુધી અમે એ લોકોને ભણાવશું। તો આવો મળીએ એક બીજા બેનને, સાવલિયા વિશાખાબેન દિલીપભાઈ, જે JB એન્ડ કાર્ય વિદ્યા સંકુલ લસકાણા ખાતે 12મા ધોરણની એક્ઝામ આપીને 99.2, 281, 86% સાથે પાસ થયેલ છે અને બહુ જ એના ચહેરા ઉપર ખુશાલી મળે છે જોવા। તો આવો થોડી એમની માહિતી લઈ। બેન તમારું નામ જણાવો। મારું નામ વિશાખા સાવલિયા દિલીપભાઈ છે। કેટલા વર્ષથી આ સ્કૂલની અંદર તમે ભણતા હતા? આ સ્કૂલમાં તો હું 5 વર્ષથી ભણું છું। કેમ લાગે છે સ્કૂલ તમારું, એનું શિક્ષણનું કાર્ય? સ્કૂલનું શિક્ષણનું કાર્ય અને સાથોસાથ અમારા ટ્યુશન ક્લાસીસનું પણ શિક્ષણનું કાર્ય ખૂબ જ સરસ છે, કે જેણે મને હાલમાં 12 કોમર્સની પરીક્ષા પાસ કરવામાં ખૂબ જ મદદ કરી છે। સ્કૂલના પ્રિન્સિપાલનું નામ જણાવો। અમારા સ્કૂલના પ્રિન્સિપાલનું નામ મનસુખભાઈ ઠુમર છે અને હાલમાં હું જે ટ્યુશન ક્લાસીસમાં અભ્યાસ કરું છું તેમના સંચાલકનું નામ મેહુલભાઈ હિરપરા છે। કેમ ટ્યુશનની જરૂર પડી તમારે? બસ અહીંયા
આ ટ્યુશનમાં આવવાથી ઘણું ખરું નોલેજ અને એની સાથે ભણવાની સાથે સાથે સંસ્કારોનું સિંચન પણ થાય છે. જો અમારા વાલી જે છે તેઓ અમારું ભલું ઈચ્છવા માટે તે આ ટ્યુશનમાં અમને મોકલેલા છે. 70-80 દિવસ જે લોકડાઉન હતું, કેવો અનુભવ થયો શિક્ષણ વિશે તમને? બસ સ્કૂલની આદત છૂટી એટલે કાંઈ ઘરે ટોટલ ટાઈમ મેનેજમેન્ટ જે હતો તે આખો જ બગડી ગયો અને ઘરે ઘરે હતા એટલે કાંઈ વધારે પડતો ટાઈમ એવું લાગતું કે ઘડિયાળ બહુ ધીમી જ ચાલે છે એમ. સ્કૂલની અંદર કેટલા વિદ્યાર્થીનીઓ તમારી સાથે છે? હાલમાં સ્કૂલની અંદર મારી સાથે તો અમે સ્કૂલની અંદર તો બહુ મોટી સંખ્યામાં છીએ, પણ સ્કૂલ કરતાં પણ ટ્યુશનની અંદર તો અમે બહુ જ ઓછી સંખ્યામાં, પરંતુ ખૂબ મજા મસ્તી અને એની સાથે જ અમે 12 કોમર્સ પાસ કર્યું છે. પપ્પા મમ્મી કદાચ આગળ ભણવાનું ન કરે તો શું કહેશો? તો હવે એ તો પપ્પા મમ્મી ઉપર જ હોય ને, એ લોકો પણ આપનું સારું જ ઈચ્છતા હોય ને એમ. અચ્છા, ધ્યાન આપે છે પપ્પા મમ્મી? હા, પૂરતું ધ્યાન આપે છે. એક્ઝામ વખતે કેટલા ટાઈમ તમે વાંચ્યું, સ્ટડી કરી? એક્ઝામ વખતે મેં બહુ વધુ તો નહીં, પણ ઓછામાં ઓછું 3 કલાક તો સ્ટડી કરેલી જ છે. આ જ રીતે સ્ટડી કરતા રહ્યો, મા બાપનું નામ રોશન કરો, શિક્ષકોનું નામ રોશન કરો. આભાર, થેન્ક યુ વેરી મચ. તો આવો માણીએ બીજા એક બેન છે, 98.1.2 ભૂત શિવાની બેન રાજુભાઈ, JB એન્ડ કાર્ય સંકુલ લસકાણા ખાતે, જે એક બહુ આનંદની વાત છે કે તેઓ આજે ઉત્તીર્ણ થયા છે અને એ ગ્રેડમાં પોતે મેળવેલો છે. તો આવો થોડી માહિતી લઈએ શિવાની બેન પાસે. તમારું નામ જણાવો. મારું નામ ભૂતિવાની રાજુભાઈ છે. અચ્છા, કઈ સ્કૂલની અંદર તમે ભણો છો? હું JBN કાર વિદ્યા સંકુલમાં ભણું છું. કેવા લાગે છે શિક્ષકનું ત્યાંના? બસ સારા ભણાવે છે, સારું. અચ્છા, પ્રિન્સિપાલનું નામ જણાવો જરા. પ્રિન્સિપાલનું નામ ઠુમર મનચુક સર છે. અચ્છા, શું આશ્વાસન આપ્યું પ્રિન્સિપાલે કે સ્કૂલ તરફથી? કે બસ આવી રીતે પ્રગતિ કરતા રહ્યો એમ. પપ્પા મમ્મીનું શું કહેવાનું થાય છે? બસ આગળ ભણો વધારે ને પ્રગતિ કરતા રહ્યો. અચ્છા, કેટલા બેન છો તમે? બે. સારું કહેવાય. ક્લાસીસની અંદર ટીચરો કેવું ભણાવે છે? બસ સારું, બધાને પૂરતું જ્ઞાન પૂરું પાડે ને નવું જ્ઞાન આપ્યા કરો. કદાચ સરકાર તમારી ફી માફી કરી દેશે તો ટીચરો શું કહેવા માંગે છે? સારું કહેવાય, પ્રગતિ કરી. ઓકે, થેન્ક યુ. ભૂત નીતાબેન રાજેશભાઈ. સારું છે, બે દીકરી છે તમારે. મારે એક જ છે, સાસરે ભણાવવા માંગો છો? હા, આગળ ભણાવવા માંગો છો. કેટલું ભણાવશો? જ્યાં લગીન ભણવું હોય ત્યાં લગીન. કયા ગામના વતની છો તમે? ગોંડલના. ગોંડલના, ઘણા વર્ષ થઈ ગયા? 20 વર્ષ થઈ ગયા. સ્કૂલ તરફથી કઈ ઈનામ કે આશ્વાસન મળ્યું? નહીં, આશ્વાસન મળે જ મળે છે. આગળ ભણાવવા માંગો છો? હા. તો આવો માણીએ એક આનંદની લાગણી સાથે, જે 12મા ધોરણનું રિઝલ્ટ આવ્યા પછી જે વિદ્યાર્થીઓને કે વિદ્યાર્થીને ટ્યુશન ક્લાસની અંદર સારું શિક્ષણ આપી રહેલા એક શિક્ષક શ્રી હરિ ટ્યુશન ક્લાસીસ, કેના રોડ, કામરેચા રસ્તા. સર આપનું નામ જણાવો. મારું નામ હીરપરા મેહુલ પરસોત્તમભાઈ છે. અચ્છા, આપનું અભ્યાસ બતાવો. મારે એન્જિનિયરિંગ, કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કમ્પ્લીટ છે અને BEd રનિંગ છે. કેટલો સ્ટાફ ધરાવો છો તમે? અમારે અહીંયા ટોટલ 14 શિક્ષકો છીએ. અચ્છા, કયા કયા વિષયો ભણાવવામાં આવે? હું ખાસ કરીને મારો મેઇન વિષય તો મેથ્સ છે અને કોમર્સની અંદર સ્ટેટિસ્ટિક્સ નામનો આંકડાશાસ્ત્ર નામનો વિષય કરાવું છું. ગુજરાત સરકાર દ્વારા કે કેન્દ્ર સરકાર દ્વારા જે શિક્ષણ મંત્રી દ્વારા એક એક મહિનાના અંતરે ટુકડે ફી લેવા માટે તમે શું કહેવા માંગો? એ તો ગવર્મેન્ટનો પ્રશ્ન છે ખાસ કરીને તો, પણ વાલીઓએ તો જ્યારે માર્ચ મહિનામાં જ્યારે લોકડાઉન જાહેર કર્યું ત્યારે તો લગભગ બધાનો સિલેબસ ને બધું કમ્પ્લીટ થઈ ગયેલું, એટલે વાલી જો સમજે અને જો સગવડ હોય તો એ લોકોને ખાસ ફી ભરે તો પાછળ જે એના કર્મચારીઓ હોય એનું પેમેન્ટ સારી રીતે થઈ શકે, નહીંતર નબળા વાલીઓ માટે બધા લગભગ આની આ બાબત સમજી શકે છે. વિદ્યાર્થીઓ કેવા મળ્યા છે તમને અત્યાર સુધીમાં? અત્યાર સુધીમાં લગભગ મારે જે વિદ્યાર્થીઓ અને વાલીઓ મળ્યા છે લગભગ બેસ્ટ જ મળ્યા છે, અને આવા વાલીઓ મળવા લગભગ બધા માટે અશક્ય છે. ટ્યુશન ક્લાસની અંદર સેફ્ટી બતાવો મને. મારા ટ્યુશન ક્લાસીસની અંદર ફાયર સિસ્ટમથી લઈ અને આપણે કેમેરા વગેરે બધી સિસ્ટમ છે. અચ્છા, હજી કેટલા વર્ષ સુધી ચલાવશો તમે?
અહીંયા અમારું ક્લાસીસ લગભગ 5 વર્ષથી ચાલે છે અને હવે અમારી ભાડાની જગ્યા હોવાથી થોડોક પ્રોબ્લેમને લીધે અમે આ વર્ષે જગ્યા ફેરવાના છીએ. તમારા વિદ્યાર્થીઓ જે પર્સન્ટેજ સારા લઈને આવ્યા છે એના વિશે શું કહેવા માગો છો? લગભગ બધા વિદ્યાર્થીઓ પર અમારું ધ્યાન તો પૂરતું જ હોય છે, પરંતુ એના પાછળ એના વાલીનો હાથ અને કુદરતની જે કળા છે એ તો ન્યારી છે, એટલા માટે બાળકોની જે મહેનત છે એ જ છેવટે તો રંગ લાવે છે. ઓકે, થેન્ક યુ વેરી મચ.